નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. રાજ્યમાં જામ્યો ચૂંટણી માહોલ. ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભર્યું. પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું. તેઓએ 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા. ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે. આજ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આજ બેઠક પર પીએમ મોદી મતદાતા છે, એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનવાની પણ વાત કરી. પૂરા દેશ નરેન્દ્ર મોદીજી કો તીસરી બાર 400 પાર કે સાથ પ્રધાનમંત્રી બનાને કે લીએ ઉત્સાહિત ઓર એ 5 સાલ જો આને વાલે હૈ એ વિકસિત ભારત કી ભવ્ય ઇમારત બનાને કી નીવ ડાલને કે 5 સાલ હોને વાલે છે. મહત્વનું છે કે અમિત શાહે ગઈકાલે તેમના લોકસભા મતવિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે ગઈકાલે વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો. આ તરફ નવસારી લોકસભા બેઠક માટે સીઆર પાટીલે વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. સી આર પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું. ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો. સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી. ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે એવું અનેક વિશ્લેષકોનું માનવું છે. જો કે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. દિગ્ગજ નેતાઓની હાજરીમાં પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી પત્ર ભર્યું. ક્ષત્રિયાણીઓએ પહેરાવી પાઘડી. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા સમયે ધાનાણીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા. ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી, જેમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરાવ્યું. સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે હું સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું. પરેશ ધાનાણીએ કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું, જેમાં સોગંદનામામાં પરેશ ધાનાણીએ આવક, મિલકત સહિતની વિગતો દર્શાવી. ધાનાણી દંપતી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની છે, જ્યારે સ્થાવર મિલકત અંદાજિત 25 કરોડ રૂપિયાથી વધુ છે. બીકોમ પાસ પરેશ ધાનાણી પાસે હાલ 1,40,331 રૂપિયા રોકડ છે. મોટી સંખ્યામાં નેતાઓ આગેવાનીની હાજરીમાં પૂનમબેન માડમે પણ ફોર્મ ભર્યું. જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી. પૂનમબેન માડમ ભાજપના નેતાઓ, આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા. જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા સમક્ષ પૂનમબેન પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ચિમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ફોર્મ ભરવા પહોંચેલા પૂનમબેને વિક્ટરીની સાઇન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પૂનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડ શો અને જાહેર સભા યોજી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા. ફોર્મ ભર્યા બાદ પૂનમબેને મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી.
પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર. ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી ફોર્મ ન ભરીને ધાનાણીને આપશે સાથ. ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે અને લોકસભા ચૂંટણી પહેલા રૂપાલાને રાહત મળી. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો. પરંતુ આ દરમિયાન પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે. આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ આ અંગે સ્પષ્ટીકરણ કર્યું. તેમણે કહ્યું કે અમે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયું ત્યાં સુધીમાં 50% ડોક્યુમેન્ટેશન ફંડ અમે ક્લિયર કરી નાખ્યું હતું. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ પરેશભાઈ અમારું પીઠબળ બની ગયા છે ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. મહત્વનું છે કે રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઉલે આ જાહેરાત કરી હતી. રાજકોટમાં ચાલુ સભામાં લાઇટ જતી રહી અને હવે લાઇટ પર ગરમાઈ ગયું રાજકારણ. રાજકોટમાં પરેશ ધાનાણીની ચાલુ સભામાં વીજળી ગુલ થઈ ગઈ. સ્થિતિ એવી સર્જાઈ કે જાણે વિપક્ષનો અવાજ બંધ થઈ ગયો. 2-3 મિનિટ સુધી વીજળી વિના જ સભા ચલાવવી પડી. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જન સ્વાભિમાન સંમેલન યોજાયું. સ્ટેજ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. આમ આદમી પાર્ટીના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઇટ ગઈ. મોકો જોઈને ધાનાણીએ પણ સરકાર પર કટાક્ષ કર્યો. ધાનાણીના કટાક્ષ બાદ વશરામ સાગઠિયા એવો આરોપ લગાવ્યો કે સામે લાઇટ છે પણ અમારી જ કાપી નાખી છે. ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે પણ વશરામ સાગઠિયા જેવો જ આરોપ લગાવ્યો. જોકે યુવરાજસિંહ જાડેજા માટે રાજકોટની ધરતી પર ભાષણના સંયોગ ન હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ધાનાણીની સભામાં જ્યારે યુવરાજસિંહના હાથમાં માઇક હતું ત્યારે જ વીજળી ગુલ થઈ અને ભાષણ ટૂંકાવવું પડ્યું. 14 એપ્રિલે જ્યારે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન થયું ત્યારે તો યુવરાજસિંહનું ભાષણ જ નહોતું થવા દેવાયું. આ તરફ કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા. મહેસાણામાં તો ઉમેદવાર ટ્રેક્ટર લઈને આવ્યા. દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી. સભામાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા. સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપને આડે હાથ લીધી. સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ 2019માં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાખીઓ જંગ ફેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક પર દિલીપ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. દિલીપ વસાવા તેમના આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. મહત્વનું છે કે દિલીપ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા છે. આ વખતે ભરૂચ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામવાનો છે. આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા. રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજીને સભા સંબોધી. પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં સભા સંબોધી. ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. સુરતની પંડોળ પોળમાં ગેલેરીનો ભાગ ધરાશે. આ ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના નાણાવટ પંડોળ વિસ્તારમાં ચોથા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પોળની સાંકડી ગલીમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક જ ધરાશાયી થઈ ગયો. આ દુર્ઘટનામાં એક સગીરા ગેલેરીના કાટમાળ સાથે નીચે પટકાઈ હતી અને સાયકલ લઈને રમતી એક નાની બાળકીને ઈજા પહોંચી હતી. ગેલેરીનો ભાગ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગલીમાં લોકો આમથી તેમ ફરી રહ્યા છે. બધું બરાબર ચાલી રહ્યું છે અને અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે. આ દુર્ઘટના બાદ ફાયરની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. મહત્વનું છે કે 25 વર્ષ જૂના 4 માળના મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી. કલોલ નજીક કેમિકલની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાયા. કેમિકલની ફેક્ટરીમાં આગથી અફરાતફરી મચી ગઈ. કડીના રાજપુર હાઈવે ઉપર આવેલી રેસીપોલ નામની કેમિકલ ફેક્ટરીમાં એકાએક આગ ભભૂકી ઉઠી. કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને કારણે કેમિકલ ભરેલા ગેરબા ફાટ્યા, જેના કારણે ધડાકા ભડાકા પણ દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. ખૂબ જ દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી.
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફેક્ટરીમાં ભીષણ આગ લાગેલી છે. આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે. જ્વલનશીલ કેમિકલના બેરલને કારણે આગ વધુ ભભૂકી ઉઠી અને બેરલમાં રહેલ કેમિકલમાં બ્લાસ્ટ થયા હતા. આગ લાગવાની જાણ થતાં જ કલોલ, કડી, માણસા, મહેસાણા સહિતના ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પહોંચી ગઈ. ફેક્ટરીઓમાં ન પ્રસરે આગ તે માટે અહીં મહેસાણા, કલોલ, ગાંધીનગરની સાથોસાથ ઓએનજીસીની ફાયરની ટીમો પણ કામે લાગી હતી. આગને કારણે કેમિકલનો જથ્થો બહાર આવતા જ હાજર પોલીસે બનાવ સ્થળને કોડન કરી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. આફતની આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં કલાકો લાગી ગઈ. આખરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી, 4 દિવસ બાદ આખરી ગરમી પડશે. ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત. 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે. દરિયાકાંઠા વિસ્તારોમાં અકળામણ અનુભવાશે. આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી હાલત છે. દિવસે ને દિવસે સૂર્યનારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આકરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે. 4 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી. જો સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ કા કોસ્ટલ રીજન હૈ, ઇસમે આપકા ડિસ્કમ્ફર્ટ રહેગા ડ્યુ ટુ હોટ એન્ડ હ્યુમિડ એર ઇન્કર્શન. હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાઈ છે, જેની અસર તાપમાન પર પણ જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીને કારણે અકળામણ અનુભવાશે. આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું. રાજકોટ જિલ્લાની ધરતી ધણધણી, શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા. રાજકોટની ભાગોળે આવેલ શાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો. શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 મપાઈ હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો પડવલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો, જેમાં જોઈ શકાય છે કે આંચકો અનુભવાતા જ કેમેરામાં ધ્રુજારી આવે છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા સામાન્ય હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બપોરના સમયે આરામ કરી રહેલા નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો. અનેક સ્થળોએ ચોરીને અંજામ આપતી ટોળકીના 2 આરોપી પોલીસ પકડમાં આવ્યા, સુરતમાંથી ઝડપાયા. ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના 2 રીઢા ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. રાજકોટમાં સોના ચાંદી સહિતના ઘરફોડ ચોરીના ગુનામાં કુલ 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાઈ ગયા. આરોપીઓ મધ્યપ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશનના લૂંટના 3 ગુનામાં ફરાર હતા, તો 2 મહિના પહેલા આરોપીઓએ મહારાષ્ટ્રના ધુલિયામાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. અલગ અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી આરોપીઓ ઘરફોડ ચોરી કરતા હતા. આરોપીઓ મધ્યપ્રદેશના ખારગૌન પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસ્તા ફરતા હતા. બીજી તરફ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા, લેપટોપ તથા કેમેરા સહિતનો કિંમતી સામાન પણ ઉઠાવી ગયા હતા, જેથી પોલીસને આરોપીઓની શોધ હતી. આ દરમિયાન ગેંગના 2 સભ્યો સુરત વિસ્તારમાં ફરી રહ્યા હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. પોલીસે આ દિશામાં તપાસ તેજ કરતા ઉન પાટિયા વિસ્તારમાં આવેલા ભીંડી બજાર ખાતેથી 2 આરોપી ઝડપાઈ ગયા. પકડાયેલા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, કેમેરો સહિત 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો. પોલીસે આરોપીઓની વધુ કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી. બંને ભેગા મળીને રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ મકાનમાં ઘૂસીને ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી. સુરતમાં નકલી ચીજ વસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો, હવે ડુપ્લિકેટ તેલ ઝડપાયું. લિંબાયતમાં ડુપ્લિકેટ તેલનો થયો પર્દાફાશ. બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા. વેપારી એસોસિએશનને કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું. સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો. લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાંથી ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં 60 ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર તથા ડબ્બા પર લગાવાતા 250 ઢાંકણા પણ મળી આવ્યા હતા. નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું. વેપારી એસોસિએશનના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી. મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે, કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પૂ અને ગુટખાનો ગોરખ ધંધો પકડાયો હતો.
સુરતમાં મસાલાની સીઝન સાથે પાલિકાનું ફૂડ વિભાગ એક્શનમાં, મરી મસાલાના વેપારીઓને ત્યાં સેમ્પલ લેવાયા. સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સિઝન પણ શરૂ થઈ છે. ભૂતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યા બાદ આ વર્ષે મસાલાની સિઝન શરૂ થતાની સાથે જ પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા. મસાલાના વેચાણ કરનારા વેપારીઓને ત્યાં સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણીપીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને ચકાસણી કરે છે. હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરૂ થઈ છે. ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે, તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહીં અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે 7 ટીમ બનાવી હતી. દરેક ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી હળદર, મરચા, ધાણાજીરું સહિતના મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા. આ સેમ્પલ પાલિકાની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મસાલા ભેળસેળવાળા છે કે નહીં. સાળંગપુરમાં હનુમાન જયંતિને લઈને તડામાર તૈયારીઓ. દાદાને 5,000 કિલો ફૂલોનો કરાશે અભિષેક. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેને પગલે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કષ્ટભંજન દેવ મંદિર ખાતે 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં 21 એપ્રિલે પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ દાદાને ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 4 કલાકે 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5,000 કિલો પુષ્પનો અભિષેક કરાશે. સાથે જ ડાન્સનું પણ આયોજન કરાયું છે. તો સાંજે અગ્નિપૂજા અને મહાઆરતી બાદ ભવ્ય આતશબાજી અને લાઇટિંગનો શો પણ યોજવાનો છે, જ્યારે 23 એપ્રિલના સવારે 5 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે મારુતિ યજ્ઞ, કેક કટિંગ, છડી પૂજા અને અન્નકૂટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. મહત્વનું છે કે ઉનાળો હોવાથી તડકામાં હરિભક્તોને તકલીફ ના પડે તે માટે છાશ, શરબત, પાણીની પરબ સહિતની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી છે. દ્વારકામાં ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવ જગત મંદિરથી વાજતે ગાજતે યોજાયો વરઘોડો. ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો. ઠાકોરજીના વરઘોડાના હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. જગત મંદિરેથી વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. માધવપુર ઘેડની જેમ જ દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે. જગત મંદિરેથી ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો, જેમાં મહિલાઓ ગરબે ઘૂમતી નજરે પડી હતી. તો રૂક્ષ્મણી મંદિરે 56 ભોગ મનોરથ પણ યોજાયો હતો, જ્યારે આજે રૂક્ષ્મણી મંદિરે ઠાકોરજીના રૂક્ષ્મણીજી સાથે લગ્ન ધામધૂમથી ઉજવાશે. ઉલ્લેખનીય છે કે વર્ષોની પરંપરા મુજબ ઠાકોરજી અને રૂક્ષ્મણી માતાજીના વિવાહ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવે છે. આ પ્રસંગે દ્વારકા સહિત આસપાસના અનેક શ્રદ્ધાળુઓ પણ આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહે છે અને જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રાજ્યમાં જામ્યો ચૂંટણી માહોલ. ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું. લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે, તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભર્યું. પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું. તેઓએ 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા. ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે. આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું. આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે, એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનવાની પણ વાત કરી. પૂરા દેશ નરેન્દ્ર મોદીજી કો તીસરી બાર 400 પાર કે સાથ પ્રધાનમંત્રી બનાને કે લીએ ઉત્સાહિત ઓર એ 5 સાલ જો આને વાલે હૈ એ વિકસિત ભારત કી ભવ્ય ઇમારત બનાને કી નીવ ડાલને કે 5 સાલ હોને વાલે છે. મહત્વનું છે કે અમિત શાહે ગઈકાલે તેમના લોકસભા મતવિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. અમિત શાહે ગઈકાલે વિધાનસભાની 7 બેઠક પર મેગા રોડ શો કર્યો હતો. આ તરફ નવસારી લોકસભા બેઠક માટે સીઆર પાટીલે વિજય મુહૂર્તમાં ભર્યું ઉમેદવારી ફોર્મ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી. સી આર પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું. ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો. સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી.
ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારી સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે એવું અનેક વિશ્લેષકોનું માનવું છે. જો કે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે. નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. દિગ્ગજ નેતાઓની હાજરીમાં પરેશ ધાનાણીએ રાજકોટથી ઉમેદવારી પત્ર ભર્યું. ક્ષત્રિયાણીઓએ પહેરાવી પાઘડી. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા સમયે ધાનાણીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા. ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી, જેમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. પરેશ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ તિલક અને પાઘડી પહેરાવીને સ્વાગત કરાવ્યું. સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે હું સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું. પરેશ ધાનાણીએ કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું, જેમાં સોગંદનામામાં પરેશ ધાનાણીએ આવક મિલકત સહિતની વિગતો દર્શાવી. ધાનાણી દંપતી પાસે જંગમ મિલકત અંદાજિત 84 લાખની છે, જ્યારે સ્થાવર મિલકત અંદાજિત 25 કરોડ રૂપિયાથી વધુ છે. બીકોમ પાસ પરેશ ધાનાણી પાસે હાલ 1,40,331 રૂપિયા રોકડ છે. મોટી સંખ્યામાં નેતાઓ આગેવાનીની હાજરીમાં પૂનમબેન માડમે પણ ફોર્મ ભર્યું. જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી. પૂનમબેન માડમ ભાજપના નેતાઓ, આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા. જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા સમક્ષ પૂનમબેન પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ચિમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ફોર્મ ભરવા પહોંચેલા પૂનમબેને વિક્ટરીની સાઇન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પૂનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડ શો અને જાહેર સભા યોજી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા. ફોર્મ ભર્યા બાદ પૂનમબેને મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, સાથે જ મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી. પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર. ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી ફોર્મ ન ભરીને ધાનાણીને આપશે સાથ. ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે અને લોકસભા ચૂંટણી પહેલા રૂપાલાને રાહત મળી. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો. પરંતુ આ દરમિયાન પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે. આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ આ અંગે સ્પષ્ટીકરણ કર્યું. તેમણે કહ્યું કે અમે 200 ફોર્મ ઉપાડેલા હતા. મહાસંમેલન થયું ત્યાં સુધીમાં 50% ડોક્યુમેન્ટેશન ફંડ અમે ક્લિયર કરી નાખ્યું હતું. અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ પરેશભાઈ અમારું પીઠબળ બની ગયા છે ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા. મહત્વનું છે કે રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ જાહેરાત કરી હતી. રાજકોટમાં ચાલુ સભામાં લાઇટ જતી રહી અને હવે લાઇટ પર ગરમાઈ ગયું રાજકારણ. રાજકોટમાં પરેશ ધાનાણીની ચાલુ સભામાં વીજળી ગુલ થઈ ગઈ. સ્થિતિ એવી સર્જાઈ કે જાણે વિપક્ષનો અવાજ બંધ થઈ ગયો. 2-3 મિનિટ સુધી વીજળી વિના જ સભા ચલાવવી પડી. રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જન સ્વાભિમાન સંમેલન યોજાયું. સ્ટેજ પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા. આમ આદમી પાર્ટીના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઇટ ગઈ. મોકો જોઈને ધાનાણીએ પણ સરકાર પર કટાક્ષ કર્યો. ધાનાણીના કટાક્ષ બાદ વશરામ સાગઠિયાએ એવો આરોપ લગાવ્યો કે સામે લાઇટ છે પણ અમારી જ કાપી નાખી છે. ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે પણ વશરામ સાગઠિયા જેવો જ આરોપ લગાવ્યો. જો કે યુવરાજસિંહ જાડેજા માટે રાજકોટની ધરતી પર ભાષણના સંયોગ ન હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ધાનાણીની સભામાં જ્યારે યુવરાજસિંહના હાથમાં માઇક હતું
ત્યારે જ વીજળી ગુલ થઈ અને ભાષણ ટૂંકાવવું પડ્યું। 14 એપ્રિલે જ્યારે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન થયું ત્યારે તો યુવરાજસિંહનું ભાષણ જ નહોતું થવા દેવાયું। આ તરફ કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા, મહેસાણામાં તો ઉમેદવાર ટ્રેક્ટર લઈને આવ્યા। દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી। સભામાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા। સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપને આડે હાથ લીધી। સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે। હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ 2019માં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાખીયો જંગ ફેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે। ભરૂચ લોકસભા બેઠક પર દિલીપ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। દિલીપ વસાવા તેમના આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા। મહત્વનું છે કે દિલીપ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા છે। આ વખતે ભરૂચ બેઠક પર ત્રિપાખીયો જંગ જામવાનો છે। આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો। મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા। રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજીને સભા સંબોધી। પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં સભા સંબોધી। ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે। સુરતની પંડોળ પોળમાં ગેલેરીનો ભાગ ધરાશો, આ ઘટના સીસીટીવીમાં કેદ। સુરતના નાણાવટ પંડોળ વિસ્તારમાં ચોથા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો। પોળની સાંકડી ગલીમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક જ ધરાશાયી થઈ ગયો। આ દુર્ઘટનામાં એક સગીરા ગેલેરીના કાટમાળ સાથે નીચે પટકાઈ હતી અને સાયકલ લઈને રમતી એક નાની બાળકીને ઈજા પહોંચી હતી। ગેલેરીનો ભાગ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગલીમાં લોકો આમથી તેમ ફરી રહ્યા છે, બધું બરાબર ચાલી રહ્યું છે અને અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે। આ દુર્ઘટના બાદ ફાયરની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। મહત્વનું છે કે 25 વર્ષ જૂના 4 માળના મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી। કલોલ નજીક કેમિકલની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 2 કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાયા। કેમિકલની ફેક્ટરીમાં આગથી અફરાતફરી મચી ગઈ। કડીના રાજપુર હાઈવે ઉપર આવેલી રેસીપોલ નામની કેમિકલ ફેક્ટરીમાં એકાએક આગ ભભૂકી ઉઠી। કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને કારણે કેમિકલ ભરેલા ગેરબા ફાટ્યા, જેના કારણે ધડાકા ભડાકા પણ દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા, ખૂબ જ દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફેક્ટરીમાં ભીષણ આગ લાગેલી છે, આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે। જ્વલનશીલ કેમિકલના બેરલને કારણે આગ વધુ ભભૂકી ઉઠી અને બેરલમાં રહેલ કેમિકલમાં બ્લાસ્ટ થયા હતા। આગ લાગવાની જાણ થતાં જ કલોલ, કડી, માણસા, મહેસાણા સહિતના ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પહોંચી ગઈ। ફેક્ટરીઓમાં ન પ્રસરે આગ તે માટે અહીં મહેસાણા, કલોલ, ગાંધીનગરની સાથોસાથ ઓએનજીસીની ફાયરની ટીમો પણ કામે લાગી હતી। આગને કારણે કેમિકલનો જથ્થો બહાર આવતા જ હાજર પોલીસે બનાવ સ્થળને કોડન કરી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। આફતની આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં કલાકો લાગી ગઈ। આખરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી, 4 દિવસ બાદ આખરી ગરમી પડશે। ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત, 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે। દરિયાકાંઠા વિસ્તારોમાં અકળામણ અનુભવાશે, આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી હાલત છે। દિવસને દિવસે સૂર્યનારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે। આ દરમિયાન હવામાન વિભાગે આકરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે। 4 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી। જો સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ કા કોસ્ટલ રિજિયન હૈ ઇસમે આપકા ડિસ્કમ્ફર્ટ રહેગા ડ્યુ ટુ હોટ એન્ડ હ્યુમિડ એર ઇન્કર્શન। હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાય છે, જેની અસર તાપમાન પર પણ જોવા મળી રહી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે, આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીને કારણે અકળામણ અનુભવાશે। આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું। રાજકોટ જિલ્લાની ધરતી ધણધણી, શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા। રાજકોટની ભાગોળે આવેલ શાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો। શાપર, વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું।
આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 મપાઈ હતી. બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપનો આંચકો પડવલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો, જેમાં જોઈ શકાય છે કે આંચકો અનુભવાતા જ કેમેરામાં ધ્રુજારી આવે છે. ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા સામાન્ય હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બપોરના સમયે આરામ કરી રહેલા નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો.